अबडासा तालुकानी तालुका संकलन सह फरियाद निवारण बैठक प्रांत कचेरी नलिया खाते प्रांत अधिकारी श्री प्रवीणसिंह जेतावत साहेबना अध्यक्षस्थाने मळेल बैठक। आजरोज अबडासा तालुकानी तालुका संकलन सह फरियाद निवारण बैठक प्रांत कचेरी नलिया खाते प्रांत अधिकारी प्रवीणसिंह जेतावत साहेबना अध्यक्षस्थाने मळेल जे बैठकमां विविध पदाधिकारीश्री तथा विविध खाताना अधिकारीश्री हाजर रहेल। बैठकमां रोड रस्ता पाणी वीजळी ट्राफिक रोडनी बाजूमां झाड़ी कटिंग वगैरे समस्याओना निराकरण अंगे तथा बलवंतराय डेमना ओगन्ना तेमज सरकारश्रीनी उत्कर्ष पहलमां विधवा सहाय निराधार वृद्ध सहाय राष्ट्रीय कुटुंब सहाय वैवंदना वगैरे सहाय लाभार्थी ने प्राप्त थाय तथा सरकारश्रीना उत्कर्ष पहलनो हेतु फळीभूत थाय ते माटे पूरता प्रयास करवा अंगे चर्चा करवामां आवी तेमज संबंधित अधिकारी ने आ बाबते अध्यक्ष स्थाने थी सूचना आपवामां आवी। આજે અબડાસા તાલુકાનો તાલુકા સંકલન સફરિયાદ સમિતિની જે મિટિંગ છે જે અમે પહેલાં શનિવારે કરતા હોઈએ છીએ એ મિટિંગ કરવામાં આવી જેની અંદર રાજનીતિક પદાધિકારીઓ દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તે અને એની સાથે સાથે જે અમારા આંતરિક અલગ અલગ અધિકારીઓ વચ્ચેના જે પ્રશ્નો હોય એમની ચર્ચા કરવામાં આવી જેની અંદર પાણીના પ્રશ્નો રોડના પ્રશ્નો વીજળીના પ્રશ્નો પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્નો એના સિવાય જે ઉત્કર્ષ પહેલ ચાલી રહી છે જેમાં વિધવા સહાય વૃદ્ધ સહાય વયવંદના યોજના રાષ્ટ્રીય કુટુંબ યોજના એની જે અબડાસા તાલુકાના દરેક ગામોમાં 100% લાભાર્થીઓની ઓળખ કરી અને એમને લાભ આપવાના જે કામ છે એ કામગીરી જે છે એની પણ અત્યારે સમીક્ષા કરવામાં આવી અને જે અધિકારીઓ છે એમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા। નલિયા લોહાણા મહાજનવાડી ખાતે આજરોજ બિદ્દા સર્વોદય ટ્રસ્ટ કે CRC સંસ્થા દ્વારા આંખ કાન નાક ગળા અને દાંતના રોગો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આજનો આ કેમ્પ સુમામદ શેઠ મેમણ અને સુબુદ્ધુ શેઠ વાયોરવાળાના યાદમાં રાખવામાં આવેલ હતો જેમાં નલિયાની વિવિધ સંસ્થાઓ એ સેવા આપી હતી। નલિયા લોહાણા મહાજન તથા શ્રી ભાનુશાલી દેશ મહાજન એવમ નલિયા ભાનુશાલી મહાજન લોહાણા મહાજનના પ્રમુખ શ્રી સતીશભાઈ ઠક્કર હરેશભાઈ ઠક્કરમાં મંત્રી તારાચંદભાઈ ઠક્કર સરપંચ શ્રી રામજીભાઈ કુલી ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા ખેતસીભાઈ માસ્તર અબ્દુલભાઈ મેમણ કમલેશભાઈ ઠક્કર વાયર માનવ સેવા સંસ્થાના નારણભાઈ ઠક્કર મોહનભાઈ ભટ્ટ મહેન્દ્રભાઈ વ્યાસ રમેશભાઈ સોની મુરજીભાઈ તેજપાલ મનોજભાઈ ઠક્કર આ કેમ્પમાં નીચે મુજબ ડોક્ટર સેવાઓ પ્રાપ્ત થયેલ હતી। ડોક્ટર જસ્મીન સિંઘ એન ટી સર્જન ડોક્ટર રિકિન ઘોઘરી દાંતના રવિના યાદવ આંખના ડોક્ટર કે CRCના ઇરફાન કાનિયા શિવમ આર્યા ઈશ્વરભાઈ ડાભી બિદ્દા સર્વોદય ટ્રસ્ટના સંચાલક શ્રી રફિક મિસ્ત્રી સેવાઓમાં જોડાયા હતા। આ કેમ્પમાં 128 દર્દી ઓએ લાભ લીધો હતો અને આગામી કેમ્પ તારીખ 11 જૂન 2022ના સાંજે 4 વાગે હૃદયરોગ ડાયાબિટીસ અને વગેરે રોગોના ડોક્ટરો સેવા આપશે જેનો લાભ લેવા વિનંત। મારું નામ ડૉક્ટર સલોની શાહ છે, હું મુંબઈથી આવી છું। અહીંયા આગળ ડૉક્ટર રિકિન સર એ ઘણી બધી 22 વર્ષથી સેવા આપી છે, આજે અમે એનો ભાગ થયા છે એ એના માટે બહુ સારું લાગી રહ્યું છે। કારણ કે અમારા મા બાપે એવું શીખવાડ્યું છે કે જનસેવા એ જ પ્રભુ સેવા છે અને આ કેમ્પ માં જે 100-200 લોકો આવ્યા એમને એમનો ઈલાજ કરીને અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે। થેન્ક યુ। તમે કેટલા વર્ષથી આવો છો? 5 વર્ષથી આવો છું। 5 વર્ષથી તમે આવો છો, અત્યારે કેટલા દર્દી અહીંયા લાભ લીધો? 100 લોકો આવ્યા છે ટ્રસ્ટ અને KCRC સંસ્થા દ્વારા આજરોજ નલિયા ખાતે સ્વર્ગસ્થ મોહમ્મદ શેઠ મેમણ જે નલિયાના વેપારી આગેવાન અને શ્રી સ્વર્ગસ્થ બુદ્ધુ શેઠ જે વાયોરના માજી સરપંચ અને ગરડા વિસ્તારના આગેવાન હતા તેમના માનમાં આજરોજ નલિયા લોહાણા મહાજનના સાનિધ્યમાં નલિયા લોહાણા મહાજન ગાયત્રી પરિવાર નલિયાની વિવિધ સંસ્થાઓ દેશ મહાજન નલિયા
સોના ચાંદી વેપારી એસોસિએશન સર્વેના સાથ અને સહકારથી માજનવાડીમાં આજરોજ આંખ કાન નાક ગળા અને દાંતના રોગનો નિદાન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં અંદાજિત 125 જેટલા દર્દીઓ એ લાભ લીધો છે. આંખ માટે કેસીઆરસીના ઇરફાનભાઈએ બહુ સારી સેવા આપી છે. તેવી જ રીતે ENTનો કેમ્પ ઘણા લાંબા સમયથી આ વિસ્તારને મળતા દર્દીઓનો સારો એવો ઘસારો રહ્યો છે. દાંતરોગ માટે પણ બિદડા સર્વોદય ટ્રસ્ટના ટીમ આજરોજ અહીં સારી સેવા આપી છે. વિશેષમાં આ વિસ્તારમાં તારીખ 11/6/2022ના રોજ માજનવાડી ખાતે હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્ત્રીરોગ માટેનો કેમ્પ યોજવામાં આવશે અને તેમાં દર્દીઓને તમામ સારવાર ફ્રી આપવામાં આવશે. અને આ કેમ્પનું આયોજન સાંજના 4 વાગે કરવામાં આવેલ છે. તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો જે તેનો પ્રચાર પ્રસાર કરી અને તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી, દુર્ગમ વિસ્તારોમાંથી દર્દીઓ આવે છે, તો લોહાણા મહાજન વતી હું રમેશભાઈ ભાનુશાલી જે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રચાર કરી અને વિશેષમાં વિશેષ લોકો લાભ લે તેવું કાર્ય કરી રહ્યા છે, તો તેમને પણ અત્રેથી મહાજન વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રિકિન ગોગરી છે એન્ડ હું બિદડા સર્વોદય ટ્રસ્ટથી, જેની આજે 50મી સાલગીરા અમે ઉજવી છે અને એ નિમિત્તે અને મામદ શેઠ મેમન અને હરેશભાઈને આ લોકોના સહયોગથી જે 20 વર્ષથી છેલ્લા 20-25 વર્ષથી અમે લોકો નલિયામાં આવીએ છીએ કેમ્પ કરવામાં, એન્ડ અમે વિચાર કર્યો કે જ્યારે અમારી 50th એનિવર્સરી ઉજવીએ તો નલિયાને કેમ ભૂલીએ, અને તેમજ નલિયાના બધા વિવિધ સંસ્થાઓ છે જેને અમને હંમેશા સાથ સહકાર આપ્યો છે. અમારા બચ્ચુભાઈ હતા, એમના બહુ સારા રિલેશન હતા મહંમદ શેઠ સાથે પણ, અને અમને બહુ સાથ સહયોગ આપ્યો છે અને અમે ઘણો કામ કર્યો છે અને એમ હજી પણ આગળ ફ્યુચરમાં અમે બહુ વધારે કામ કરશું અને જેટલું અમારા તરફથી થાય એ નલિયાને અમે સેવા આપશું. મારું નામ ઇરફાન છે, KCRC ભુજમાંથી આંખ નરીબેટમાંથી આવીએ છીએ. હવે તમે બધા અમને ઓળખો છો, જ્યારે પણ આંખની વાત આવે છે તો KCRCનું નામ સૌથી પહેલે હરીશભાઈ અને ગાયત્રી પરિવાર, આયા પરિવાર લેતું હોય છે. આપણે લગભગ ગાયત્રી પરિવાર તરફથી મને યાદ છે ત્યાં સુધી 30,000થી વધારે ઓપરેશન કરેલા છે અને દર મહિને આપણે આ કેમ્પ અહીંયા લોહાણા મહાજનવાડીમાં રાખતા જ હોઈએ છીએ. એ સિવાય પણ આપણે અંજારમાં અને બીજી ઘણા બધા ગામડાઓમાં પણ નલિયામાં અને હરીશભાઈ આયા તરફથી એના સહયોગથી આપણે આ બધા કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. કેમ્પનો મુખ્ય હેતુ એ હોય છે કે મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક, એટલે પૈસા વગર ફ્રીમાં ઓપરેશન થઈ જાય. બીજું કે જે નાની મોટી તકલીફ હોય, આંખ લાલ થવી, આંચળી થવી, વેદ થવી, ખટકો થવો, એ બધી જો નાની મોટી કમ્પ્લેન છે, માઇનર કમ્પ્લેન જેને કહેવાય, એના માટે દર્દીને છેક ભુજ 100 કિલોમીટરનો ધક્કો ના ખાવો પડે, એ લોકોનું અહીંયા જ નિદાન થઈ જાય અને અહીંયા જ એમને ટીપા અમે અમારા તરફથી ફ્રી આપીએ છીએ. એનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. હવે રહી વાત નજીકના ચશ્મા, નજીકના જે ચશ્મા છે 42 વર્ષ પછી જે બધાને આવતા હોય છે, હવે એના માટે પણ દર્દીને ભૂજનો ધક્કો ના ખાવો પડે એના માટે નજીકના ચશ્મા અમે માત્ર ટોકન ચાર્જમાં આપતા હોઈએ છીએ. હવે ખાલી ઓપરેશન માટે જ દર્દીઓને નલિયાથી ભૂજ આવવું પડે, હવે આ અમારો હેતુ હોય છે કે બધા દર્દીઓની આંખ એ દેખતી થાય. જે નજીકની તકલીફ છે અથવા જે નાની મોટી તકલીફ છે એના માટે દર્દીઓને છે ભુજનો ધક્કો ના ખાવો પડે એટલે આ ગાયત્રી પરિવાર અને KCRC અને આ બધા સંસ્થા અને આ જે બધા આપણા વડીલો છે એ મહેનત કરતા હોય છે. આમાં જરૂરી એ છે કે જેટલા પણ આપણી જે પ્રજા છે, જેટલા પણ નલિયા અથવા અબડાસાના જે બધા વ્યક્તિઓ છે, એમને પણ પ્રચાર કરવો જોઈએ. જ્યારે વડીલો આટલી બધી મહેનત કરે છે તો તમારે પણ બધાને કહેવું જોઈએ કે આંખનું, દાંતનું જે પણ કેમ્પ હોય એમાં તમારે પણ તમારા હાથે પ્રચાર કરવો જોઈએ. અમારી સાથે આજે રમેશભાઈ છે, એ રમેશભાઈ પણ દર વખતે આવે છે, ઇન્ટરવ્યૂ લે છે. હવે એમનો આટલો સહયોગ છે, એ પણ પૈસા વગર આપણી પાસે આવી ઇન્ટરવ્યૂ લે છે, આટલી બધી મહેનત કરે છે, બાઇકથી આવે છે. તો તમારે પણ તમારું એ પ્રચાર કરવો જોઈએ ગામડામાં અથવા જ્યાં પણ તમે રહેતા હોય ત્યાં તમારે આંખનું, દાંતનું અને આ જે બધા લોહાણા મહાજનવાડી સાથે તમારે સંકળાયેલું રહેવાનું, જ્યાં પણ